तो राज्य में रोजे रोज कोरोना पॉजिटिव केस ना आंकड़ा चौंकावी रहा छे। महाराष्ट्र बाद गुजरात कोरोना नु गढ़ बनी रह्यु छे। मौत ना आंकड़ा में पण गुजरात बीजा क्रमे आवी गयु छे। महाराष्ट्र पछी गुजरात कोरोना नु बन्यु गढ़। पॉजिटिव केस अने कोरोना ने कारणे मौत ना आंकड़ा में आखा देश में गुजरात बीजा क्रम पर। 22 राज्यों कुल पॉजिटिव केस बराबर गुजरात में केस। जेटला मौत देश 28 राज्यों में थया छे, एटला एकला गुजरात में। 28 राज्यों में सोमवार सांज सुधी में 308 व्यक्ति मौत नोंधाया था। तेनी सामे सोमवार सांज सुधी में गुजरात में 319 मौत थई चुक्या छे। बिहार, पश्चिम बंगाल, उत्तर प्रदेश, पंजाब, हरियाणा सहित देश 28 राज्यों अने केन्द्र शासित प्रदेशों में मौत थया छे, एटला एकला गुजरात में थया छे। एटलुं ज नहीं, छेल्ला 10 दिवस में गुजरात में केस की संख्या वधीने 189% थई गई छे। तो मौत की संख्या वधीने 239% थई गई छे। आंकड़ा ज कोरोना की भयानकता बतावे छे। चेती जवानी जरूर छे। जे व्यक्ति तेमना घर की बहार अन्य व्यक्तियों संपर्क में जाणता अजाणता आवे छे, तेमना पर सौथी वधु खतरो मंडराई रह्यो छे। देशना 22 राज्यों में सोमवार सुधी में 5610 केस नोंधाया था। तेनी सामे गुजरात में 5804 केस थई चुक्या था। रिकवरी में तमिलनाडु प्रथम तो गुजरात छेल्लू। 1000 थी वधु केस वाला 8 राज्यों में तमिलनाडु में सौथी सारो रिकवरी रेट छे। અહીં સોમવાર સુધીમાં 3023 દર્દી હતા, તે પૈકી 1400 દર્દી સાજા થઈ ચૂક્યા છે, એટલે કે 48% દર્દી સાજા થઈ ચૂક્યા છે। તમિલનાડુ પછી તેલંગાણા પછી રાજસ્થાનનો ક્રમ છે। અને ગુજરાત 8 રાજ્યોમાં સૌથી નીચલા સ્તર પર છે। ગુજરાતમાં રિકવરી રેટ છે 15.56%। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાનો દાવો છે કે અમદાવાદમાં રિકવરી રેટ વધ્યો છે, એક્ટિવ કેસ ઓછા થઈ રહ્યા છે, પરંતુ હકીકત જુદી છે। 24મી એપ્રિલે રાજ્યમાં 127 મોત નોંધાયા હતા। 4 મે સુધીમાં આંકડો 319 પર પહોંચ્યો। 10 દિવસ માં 192 વ્યક્તિના મોત થયા, એટલે કે સરેરાશ રોજના 19 મોત। છેલ્લા 10 દિવસમાં મોતના આંકડામાં 239% વધારો નોંધાયો છે, જે મુંબઈથી પણ વધુ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આજના સમયમાં તમાકુના વ્યસન માણસને પાંગળો બનાવી દીધો છે। લોકડાઉનમાં લોકો તમાકુ વગર તરફડતા જોવા મળ્યા, ત્યારે તમાકુના બંધારણી માટે જૂનાગઢના એક સામાજિક કાર્યકરે હર્બલ માવો બનાવ્યો છે, જેમાં 11 ઔષધિ છે। સૌરાષ્ટ્રવાસીઓને ખાવાનું ન આપો તો ચાલે, પણ માવા વગર ન ચાલે, કંઈક લોકડાઉનમાં આવા જ હાલ થઈ ગયા છે। તમામ વ્યસનીઓ માવા વગર તરફડિયા મારતા નજરે પડ્યા છે, તો કેટલાકે તો માવાના ટિકટોક પણ બનાવ્યા। પરંતુ વ્યસનીઓની વ્યથા જોઈ જૂનાગઢમાં એક વ્યક્તિએ હર્બલ માવો બનાવ્યો, જેનો સ્વાદ બિલકુલ તમાકુના માવા જેવો છે। આ માવામાં 11 જેટલી ઔષધિઓ પણ છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં બહુ જ છે, તો આપણે એવો એક હર્બલ માવો બનાવીએ કે જેને હિસાબે લોકોનું વ્યસન પણ જળવાઈ રહે અને એની અંદર નિકોટિન ના હોય। આ હર્બલ માવાની અંદર મેં શરૂઆતમાં સોપારી, વરિયારી, અજમાનો પાવડર, લવિંગ પાન પાવડર, જેઠી મધ, અમૃતબિંદુ, લીંડી પીપર, ચણકબાપ, કચુરો આવી 10-11 વસ્તુઓ અને એમાંય અમૃતબિંદુ અને લીંબુનો અર્ક પણ નાખી અને એટલો સરસ માવો બનાવ્યો અને લોકોએ એને ટેસ્ટ કર્યો, 4-5 દિવસની શિબિર કરી અને એવો પ્રતિભાવ મળ્યો કે આ માવો તો ખરેખર તમાકુવાળો માવો ખાતો હોય એવો જ માવો છે। હાલ તો લોકોને હર્બલ માવો ખૂબ પસંદ આવી રહ્યો છે। આ માવામાં સોપારી, જેઠી મધ, વરિયાળી, અજમાનો ભૂકો, લવિંગ, લીંડી પીપર, અમૃતબિંદુ અને લીંબુનો અર્ક વગેરે વસ્તુ હોય છે, જેમાં થૂંકવાની જરૂર નથી। પેટમાં જવાથી પાચન ક્રિયા મજબૂત બને છે, મહિલાઓ પણ આ માવો ખાઈ શકે છે। 1 કિલોના પેકેટના 450 રૂપિયા છે અને 1 માવા 5 રૂપિયામાં વેચે છે। અમે આ માવાને બહુ જ રાહત દરે, એટલે કે
બહુજ ઓછો નફો લે અને 450 રૂપિયામાં એક કિલો એમાંથી 70 માવા બને એટલે કે 6.5 રૂપિયામાં એક માવો બની જાય. આજે તમાકુ વાળો માવો 25-30 રૂપિયામાં બજારમાં મળે છે. એની સમયે અમે એક 5 ગ્રામની આવી પડીકી પણ બનાવી છે જે માત્ર 5 રૂપિયામાં બજારમાં આપણે મળી જશે. તો આજની યુવા પેઢી પણ તમાકુ વાળા માવા કરતા હર્બલ કે અન્ય વસ્તુ કે જે નુકસાન ન કરે તેવા માવા માટે અપીલ કરે છે. પહેલા તમાકુ જેવો જ માવાનો ટેસ્ટ આવ્યો અને હું એમ નથી કહેતો કે આપણે આ હર્બલ માવો જ ખાવો, પણ હર્બલ માવા જેવું ગમે તે ઔષધિયાવાળું તમે ખાઈ શકો જે તમને વ્યસન મુક્તિમાં સારું રહે. મને સ્વાસ્થ્ય માટે પણ સારું રહ્યું અને હું અત્યારે તમાકુ વગરનો માવો પણ ખાઈ શકું અને હર્બલ માવો મને મજા આવે છે અને હું યુવાનોને કહું કે એ પણ ટ્રાય કરે અને આ વ્યસન મુક્તિમાંથી મુક્ત થાય. લોકડાઉનમાં લોકો પાસે સારો સમય છે વ્યસન છોડવાનો, તો ઘરમાં રહો, તમાકુ છોડો. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. લોકડાઉનના સમય દરમિયાન ભક્તોને ભગવાન સાથે જોડવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવી ડિજિટલ સેવા ઈ સંકલ્પનો પ્રારંભ કરાયો છે. કોરોના વીરને ભગવાન સોમનાથ શક્તિ આપે અને સમગ્ર વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે મહાપૂજા તેમજ મહામૃત્યુંજય જાપ પૂજાનો ઈ સંકલ્પ કરી પૂજાવિધિ કરવામાં આવી. જે ભક્તો ઓનલાઈન પૂજાવિધિ નોંધાવશે તે ભક્તોને ટ્રસ્ટ દ્વારા વોટ્સએપ અને ગુગલ ડ્યુનો તેની મારફતે વિડીયો કોલિંગ કરી સોમનાથ મંદિરના યાત્રિકોને પૂજન વિધિનો સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા પૂજાવિધિ નોંધાવનારનો અગાઉથી સંપર્ક કરી ચોક્કસ સમય નક્કી કરી તેઓને વિડીયો કોલિંગથી ઈ સંકલ્પ કરાવવામાં આવશે.